बालासिनोर तालुकानी जेठोली प्राथमिक शाला स्वच्छताना नामे मिंटू। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલી જેઠોલી પ્રાથમિક શાળામાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળ્યા। ગંદકી વચ્ચે શાળાના બાળકો રહેવા મજબૂર બન્યા છે, ત્યારે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાની મસ મોટી વાતાઓ કરવામાં આવે છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। શિક્ષણ જગતમાં કેટલું શોભાસ્પદ, તંત્ર નિષ્ક્રિયતા અને નિષ્કાળજીના કારણે ગંદકીથી દુર્ગંધથી બાળકોનું આરોગ્ય જોખમાય તો નવાય નહીં। શાળાના નાના ભૂલકાઓ ગંદકીથી ત્રણમાં પોકારી ઉઠ્યા છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। આ શાળામાં માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો હોવું સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું। શાળા સંચાલક દ્વારા કોઈપણ પ્રકારની કડક નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી। સ્વચ્છતાના બાબતે ગામના પત્રકાર શાળાની મુલાકાતે જતા શાળાના આચાર્ય શ્રીમતી મિત્તલબેને ગંદકીને નજરઅંદાજ કર્યા સિવાય ઉસ્કારાઈ ગયેલા અને વાયાત જવાબ આપેલ કે શાળાના પરિસરમાં આવવાની પરમિશન કોણે આપી, તો સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે સવાલ ના પૂછી શકાય। સ્વચ્છતા પાછળ સરકાર લાખો રૂપિયાના ખર્ચનો ધુમાડો કરતી શાળાઓને તાકીદે પગલાં ભરવામાં આવે અને સરકારી ગ્રાન્ટ એડે ન જાય। તકેદારીના ભાગરૂપે જેઠોલી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતાના સત્વરે ધ્યાન લઈ શૌચાલયમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે। ગંદકીને ઢગલાથી બાળકોને ભણવું પણ મુશ્કેલ બની રહ્યું છે। રિપોર્ટર ભૌમિક પટેલ, મહીસાગર।